માંડવી તપગજ જૈન સંઘના ઉપક્રમે હાલોલની બે યુવાન સગી બહેનોનો દીક્ષા મુહૂર્ત મહોત્સવ ઉત્સાહભેર ઉજવાયો. બંદરીય માંડવી શહેરમાં તારીખ 17/9/2021 શુક્રવારના હાલોલ ગુજરાતની બે યુવાન સગી બહેનોનો દીક્ષા મુહૂર્ત મહોત્સવ શીતલ પાર્શ્વજીનાલય આરાધના ભવન માંડવી મધ્યે ઉત્સાહભેર ઉજવાયો હતો. હાલોલ ગુજરાતમાં રહેતા બે યુવાન સગી બહેનો વિકિતા દિનેશભાઈ, રિંગુ દિનેશભાઈ સંસારનો ત્યાગ કરી સંયમ માર્ગે પ્રયાણ કરી દીક્ષા ગ્રહણ કરશે. સવારના આઝાદ ચોકથી દીક્ષાર્થીઓ મુમુક્ષોનો ભવ્યાતિભવ્ય સામૈયું કાઢવામાં આવ્યું હતું. ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત કલ્પતરુ શ્રીશ્વરજી મહારાજ સાહેબે બંને બહેનોને દીક્ષાનું મુહૂર્ત કાઢી આપ્યું ત્યારે બંને મુમુક્ષુઓ ઝૂમી ઉઠ્યા હતા અને દીક્ષાર્થી અમર રહો તેવા નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હોવાનું તપગચ્છ જૈન સંઘના મીડિયા કન્વીનર દિનેશભાઈ શાહ અને જયેશભાઈ શાહે જણાવ્યું હતું. બંને દીક્ષાર્થી બહેનોનું અનુક્રમે પ્રભાબેન કાંતિલાલ ડુંગાણી અને શ્રીમતી રિયા કેરીન મહેતાના હસ્તે સન્માન કરાયું હતું. હાલોલ જૈન સંઘના અગ્રણી માંડવી તપગચ્છ જૈન સંઘના પ્રમુખ ચંદ્રેશભાઈ શાહ અને ટ્રસ્ટીઓએ સન્માન કર્યું હતું. હાલોલ સંઘે પણ સંપૂર્ણ ચાતુર્માસના લાભાર્થી પરિવારના ભરતભાઈ દેવજીભાઈ મહેતા ડગાડાવાડા, તપગચ્છના પ્રમુખ ચંદ્રેશભાઈ શાહ અને ઉપપ્રમુખ ભરતભાઈ માણેકલાલ શાહનું સન્માન કર્યું હતું. આ પ્રસંગે સંપૂર્ણ ચાતુર્માસના લાભાર્થી પરિવારના સંજયભાઈ મહેતા ડગાડાવાડાએ પ્રવચન કર્યું હતું. દીક્ષાર્થી બહેનોએ પણ પ્રવચનમાં દીક્ષાનું મુહૂર્ત મળવા બદલ ખુશી વ્યક્ત કરી હતી. દીક્ષા પ્રસંગે માંડવી સકળ સંઘને આવવા નિમંત્રણ પાઠવ્યું હતું. બંને દીક્ષાર્થી વિકિતા અને રિંકુબેન તાલુકો ભચાઉના નમસ્કાર તીર્થમાં તારીખ 5/2/2022 રોજ સંસારનો ત્યાગ કરી દીક્ષા ગ્રહણ કરશે. સમગ્ર કાર્યક્રમનું સંગીત સાથે સંચાલન અમદાવાદના સૌશિલભાઈએ કર્યું હતું, જ્યારે માંડવીના જગદીશભાઈ ગોર, મિતુલભાઈ ગોર અને ઇમરાનભાઈ માટે સંગીતની રમઝટ જમાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત કલ્પતરુ શ્રીશ્વરજી મહારાજ સાહેબે માંડવીમાં ચાતુર્માસ દરમિયાન આજે 2 મુમુક્ષો દીક્ષાર્થીઓ, ગઈકાલે 9 દીક્ષાર્થીઓ અને આ અગાઉ સુરતના 4 દીક્ષાર્થીઓ સહિત કુલ 15 દીક્ષાર્થીઓને દીક્ષાના મુહૂર્ત કાઢી આપેલ છે. સંપૂર્ણ ચાતુર્માસના લાભાર્થી પરિવાર માતૃશ્રી ઝવેરબેન દેવજી મહેતા ડગાડાવાડા હસ્તે રૂપલબેન ભરતભાઈ મહેતા અને રિયા કેરીન મહેતા ડગાડાવાડા છે. તમામ કાર્યક્રમોને સફળ બનાવવા તપગચ્છ જૈન સંઘના પ્રમુખ ચંદ્રેશભાઈ શાહ સહિત સમગ્ર ટ્રસ્ટી મંડળ અને શ્રેષ્ઠીવર્ષ ભરતભાઈ અને સંજયભાઈ મહેતા ડગાડાવાડા જહેમત ઉઠાવી રહ્યા છે. સ્ટોરી બાય પરેશ જોશી, મહાશાપુરા ન્યૂઝ ચેનલ, માંડવી, કચ્છ.